પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પાસે આવેલ નદીના તટ પરથી કેટલાક ઇસમો કેટલાક લોકો એક વર્ષથી રેતી ખનન કરતા હોવાના સમાચાર આપણે ઘણીવાર સાંભળ્યા છે. ત્યારે આજરોજ પાદરાના મામલતદાર સાહેબ દ્વારા તપાસ કરવામાં આવી છે અને જેમાં ચાર જેટલા વાહનો પણ અત્યારે અહીંયા આગળ કબજે કરવામાં આવ્યા છે. જે પ્રકારે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ પાદરા તાલુકાના મામલતદાર સાહેબની અહીંયા આગળ ગાડી આપણે જોઈ રહ્યા છીએ. મામલતદાર સાહેબ જે છે હાલ અહીંયા આગળ તપાસ કરી રહ્યા છે, વાહનો જ પણ જોવા મળી રહ્યા છે. આજે કહી શકાય કે એક પ્રકારનું આજે ઓપરેશન જે છે અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. કેટલાક સમયથી અહીંયા આગળ રેતી ખનન જે છે એ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હોવાની સરકાર તેમજ સરકારના વિભાગોને વારંવાર લેખિત મૌખિક અરજીઓ પણ થઈ હોવાના ખુલાસાઓ થયા છે. ઘણા સમાચાર પત્રોમાં પણ આપણે આ ઘટનાને જોયું છે. ત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ અધિકારી શ્રી પોતાની જે કામગીરી છે હાલ કરી રહ્યા છે, જેમાં આપ જોઈ શકો છો એમ કે જય ઠાકર લખેલી જે ગાડી છે GJ06A T7733 સાથે મા શક્તિ લખેલી જે ગાડી છે GJ06AT7302 નંબરની ગાડીઓ જે છે હાલ અહીંયા આગળ જોવા મળી રહી છે. ત્યારે આ ત્રીજું વાહન જે છે એનો આગળ પાછળ નંબર જ નહીં, નંબર અહીંયા આગળ છે નહીં, પાછળ કદાચ વ્હીકલના પાછળ હોય તો ખ્યાલ નથી. આપણે પાછળથી પણ તપાસ કરીશું. જે પ્રકારે જોઈ રહ્યા છે આગળ 3-4 વાહનો પકડવામાં આવ્યા. સાહેબ આજે કેવા પ્રકારની કાર્યવાહી શું કરવામાં આવી? મામલતદાર સાહેબ થી કદાચ નાયબ મામલતદાર સાહેબ છે માટે કંઈ નથી કહી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જે છે આપણે જોઈ રહ્યા છે એમ. મુજપુર બ્રિજ પાસે મહીસાગર નદીમાંથી જે રેતીની ચોરી કરવામાં આવી રહી છે, રેતી ખનન કરવામાં આવ્યું છે. રેતીના માફિયાઓ દ્વારા પોતાના લાભ માટે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ એમ. રોજે રોજ આ પ્રકારની રેતી ખનન કરવામાં આવે છે, જેમાં 4 ગાડીઓને અત્યારે કબજે કરી લેવામાં આવી છે. મિત્રો હાલ અંદર કેવા પ્રકારે રેતી ભરી જવામાં આવી રહી છે એ પણ આપણે તપાસ કરીશું. નદીમાંથી રેતી કાઢી છે તેનો પુરાવો પાણી પણ છે. હા ખોલો, ખુલશે. તમે ડ્રાઈવર છો તો ગામના છો? ધીમે ખાલી ઉપર જોઈ લો એક મિનિટ. જે પ્રકારે મિત્રો દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ ગાડીમાં જે છે રેતી ભરવામાં આવી છે, રેતી ખનન અહીંયા આગળ થઈ રહ્યું છે. પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલ મહીસાગર નદીમાંથી વર્ષોથી રેતી ખનન થઈ રહ્યું હતું, જેમાં હાલ આપણે મામલતદાર સાહેબ તપાસ કરતા હતા તે પણ જોયું છે. અને સાથે અહીંયા આગળ જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં આપણી સાથે મુજપુર જિલ્લા પંચાયતના જ સદસ્ય હર્ષદસિંહ પરમાર છે કે જેઓ સવારથી જ આ ઘટનાની અંદર પણ અહીંયા આગળ હાજર હતા. સાથે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા આગળ વર્ષોથી રેતી ખનન થઈ રહ્યું છે, જેમાં સરકારના અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા તે પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે મામલતદાર ઓફિસના અધિકારી પણ કંઈ પણ બોલવામાંથી છટકી રહ્યા હતા. જો કે અધિકારી બોલી શકતા જો એમને ઈચ્છા હોત તો પણ ન બોલ્યા. આપણી સાથે હર્ષદસિંહ છે. હર્ષદસિંહ, લગભગ આપણે જે સમયે સમાચાર પણ પ્રસારિત કર્યા હતા, જે તે સમયે વાત પણ થઈ હતી, એ સમયને અત્યારે એક વર્ષ જેટલો સમય થયો છે અને એક વર્ષથી અહીંયા આગળ ચોરી ચાલી રહી છે, રેતી ખનન ચાલી રહી છે. રેતી ખનનના જે માફિયાઓ છે તેઓ દ્વારા પોતાના લાખો રૂપિયાના ફાયદા માટે આટલું મોટું કામ, પહેલો ને સીધો સવાલ. આની જાણકારી શું અધિકારીઓને પહેલાં નથી? આની જાણકારી અધિકારીઓને ન હોય તો ઠીક છે, બાકી અધિકારીઓને તો જાણકારી હતી જ, છતાં આ પ્રકારનો ગેરવ્યવહાર, આ પ્રકારની ચોરી કઈ રીતે ચાલતી હતી? એક વર્ષ પહેલાં મુજપુર ગ્રામ પંચાયત તેમજ એકલબારા ગ્રામ પંચાયત દ્વારા તલાટી શ્રી અને સરપંચશ્રી દ્વારા જે તે સમયે મુજપુર અને ગંભીરા અને વન સાઈડ બામણગામ એટલે આકલાવ અને પાદરા તાલુકામાં આ રીતિ ચોરી થતી હતી તેની પ્રાથમિક માહિતી મળતા મુજપુર ગ્રામ પંચાયત દ્વારા સ્થળ ઉપર જઈને ત્યાં પણ જયા હતા તમામ સદસ્યશ્રીઓ તેમજ સરપંચશ્રી અને તલાટીશ્રી. તે દિવસે ભૂમાફિયા જેને કહેવાય કે રીતિ ચોરી કરીને જે ખોરાક ધંધો ચલાવતા હતા તેમના દ્વારા જે પંચાયતની બોડી પર એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાદરા પોલીસ સ્ટેશન ફરિયાદ પણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ આજે
પૂરની પરિસ્થિતિ ગયા બાદ એક વર્ષ પછી આજે ફરીથી એ લોકોએ મુચપુરના સ્થાનિક ઘણા લોકો ભરતભાઈ છે, અમુક આપણા અરવિંદભાઈ છે, આ વડીલ આગેવાનો છે, આ લોકોએ ખાણ અને ખનિજ વિભાગ આણંદ અને વડોદરા જિલ્લા અને વિજિલન્સને પણ આ તપાસ સોંપવામાં આવી હતી. અને ત્યાર બાદ આસિસ્ટન્ટ જુનિયર જે કહેવાય જેણે જાણી સાહેબ આવ્યા હતા અને આ લોકોના જે હિતાચી મશીન હતા તે પણ આખલા પોલીસ સ્ટેશન સુધી જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી આ લોકોએ ચોરી કરવાનું ચાલુ કર્યું છે. તમામ તંત્રને ખબર છે, તમામ માફિયાઓ કે આ માફને ચોરી કરી રહ્યા છે, તો છતાં પણ આણંદ અને વડોદરા જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગના જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે આ લોકોને એમની રીતે કે જે ભ્રષ્ટાચાર કરીને આ લોકો ભૂમાફિયા રીતે જે માટી અને રેતી કાઢીને ધંધો કરી રહ્યા હતા. ત્યારબાદ અહીંના જે સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી હતી કે આટલા મોટા તમે ધંધા કરો છો, ભાઈ આ સરકારી મિલકત છે ને નુકસાન કરો છો, પણ કોઈ પણ વાત સાંભળ્યા સિવાય. હર્ષદસિંહ, એવી પણ વાત હતી કે જે આ ભૂમાફિયાઓ છે વન ટાઈમ ઓફ ગુંડા જેવા છે, એટલે ત્યાં સિંગલ આપણે જઈ ન શકીએ. પત્રકારો કવરેજ કરતા પણ અંદર જતા ગભરાતા હતા. સ્થાનિક લોકો, અરવિંદભાઈ મુચપુરના કોઈ વ્યક્તિ છે તેઓએ મને એવું જણાવ્યું હતું કે ત્યાં જવું પણ ગંભીર છે, કારણ કે ત્યાં મારામારી કરે છે, પથરા મારે છે, મોટા મોટા ધંધા તેઓ પાસે હોય. મતલબ કે આ લોકો ચોરી તો કરી જ રહ્યા છે, ચોરે સાથે સાથે ગુંડાગીરી, ચોર પણ છે, ગુંડાગીરી પણ કરી રહ્યા છે રેતી માફિયાઓ. આ સરકારના કોઈ નેતાના આશીર્વાદ ખરા? બિલકુલ, તમારી વાત ભાઈ 100% સાચી વાત છે. કારણ કે આટલો મોટો જો જળ જાહેર જે તમે બ્રિજ જોઈ શકો છો, બ્રિજના વિચુલ બતાવો, એની બિલકુલ બાજુ નીચેના વિસ્તારમાં કે આટલી મોટી તમે રેતી કાઢી રહ્યા હોય, જે સરકારી મિલકત છે, જે સરકારી જે એની કહેવાય એની મિલકત છે, જે પંચાયતના હસ્તકની છે, આજે કહેવાનો મતલબ હા, એની જગ્યા ઉપર આટલો મોટો તમે ધંધો કરી રહ્યા હોય તો ક્યાંક ને ક્યાંક ત્યાં જવા એવી પોઝિશન નથી. સો ટકાની વાત છે, ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચાર આચરીને ત્યાંના લોકો સાથે, સ્થાનિક લોકો સાથે મળીને પણ આ ધંધો કરી રહ્યા હતા. આજે મામલતદાર કચેરી અને સ્થાનિક અમારા પંચાયતની બોડી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને 2-3 દિવસ પહેલા પણ મેં વડોદરા અને આણંદના અધિકારીઓને ફોન પર ખખડાવ્યા હતા કે ભાઈ તમારી આ સિસ્ટમથી સુધારી પાડો, આ લોકો ખોટો ધંધો કરે છે, તમને ખબર છે તો આ ધંધો કેમ ચાલે છે. એ મેં 2-3 દિવસ પર ફોન પર હતા, એમને ખખડાવ્યા હતા, ભાઈ તમે ક્યાં હદ નક્કી કરો, મારે હદ નક્કી કરવાનું કામ અમારું નથી, એ મામલતદાર કચેરીનું હદ નક્કી કરવાનું કામ છે. તમે જે આ રેતીની માફિયાગીરી કરે છે એ બંધ કરાવો ને ભાઈ મગું, તમે આ બધી દલીલો કરતા, તમારે જે કરવાનું છે તે કરતા નથી ને. તમે બીજી વાત કરો છો, એક વર્ષથી તમે ત્યાં આગળ માટી અને રેતી કાઢો છો, તમને એ દેખાતું નથી? આખી દુનિયા જોવે છે કે ત્યાં આગળ માટી અને રેતી કાઢે છે. આજે આ ટ્રકો પકડાઈ છે, એટલે કંઈ ખોટી વાતો છે નહીં કે ભાઈ મામલતદારે આવીને આ ટ્રકો જપ્ત કરી છે, એટલે ક્યાંક ને ક્યાંક ખોટું કરી રહ્યા હતા અને લોકોને ગુમરાહ કરી અને 2 નંબરના ધંધા કરી રહ્યા હતા. આ લોકોને કહેવા માગીએ છીએ, આ ધંધા તમારા બંધ કરી દેજો, તમારા બાપને તો જગાડતા આવડા છે, સુધરી જજો, તમારી જો હજુ સમય છે. અમારા ગામના લોકો હજુ તમને કહ્યું કે કહેવાનો મતલબ જેટલી પણ ફરિયાદો કરી છે એના આધારે અમે ફરી હજુ કહીએ છીએ કે આ ધંધો તમારો આજથી બંધ નહીં થાય તો આખું ગામ ત્યાં આગળ આવશે ને આ ધંધો બંધ કરાવીશું. ચોક્કસથી આખું ગામ ત્યાં ભેગું થશે અને આ જે 2 નંબરના માફિયાઓ રેતી માફિયાઓ છે, એ રેતી માફિયાઓ મિત્રો એટલા બધા છટકી ગયા છે, એટલા બધા એમને છુટકારા મળી ગયા છે, એટલા બધા આશીર્વાદ એમને મળ્યા છે કે આ લોકોને કોઈની બીક જ નથી, કોઈ પણ વ્યક્તિ કાયદાથી બીતા નથી, કોઈને પોલીસ પ્રશાસનની બીક નથી, કોઈને મામલતદાર અધિકારીની બીક નથી, અને જો બીક હોત તો 1 વર્ષથી વિધાઉટ એની પરમિશન આ રેતી ખનન કઈ રીતે ચાલતું હતું? કારણ કે વર્ષોથી અહીંયા રેતી ખનન ચાલે છે અને આટલું બધું બોલવા છતાં, લોકો જાણવા છતાં જો હજુ રેતી ખનન ત્યાં ચાલતું હોય તો ચોક્કસથી ગજવામાં, પર્સમાં પાકીટો જતા હોય એ નક્કી જ છે. ભલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ અધિકારી હોય, આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે મામલતદાર દ્વારા અહીંયા આગળ કેટલાક વાહનો ડિટેઇન કરવામાં આવે, કેટલાક વાહનો જમા કરવામાં આવે છે, આ વાહનોમાં કેટલા પ્રમાણમાં રેતી ભરવામાં આવી છે એ પણ હું આપને બતાવીશ. આપ જોઈ રહ્યા છો એમ નદીમાંથી રેતી કાઢવામાં આવી છે, માટે અહીંયા આગળ પાણી પણ ગાડીમાંથી પડી રહ્યું છે, તેના પણ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ. અને મિત્રો ઉપર આપ જોઈ શકો છો એમ કે આ ગાડીમાં રેતી ભરી છે, અને તે પણ રેતી જે છે ઓવરલોડ ભરી છે, કારણ કે જે રૂપિયા જે છે ઓવરલોડ કમાવાના હોય છે, આટલા મોટા ટ્રકમાં જાણે પૈસા જ ભરી જવાના હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. નાખો નીચે રેતી, નાખો. ઓવરલોડ છે ને મિત્રો, આ જે છે આ રેતી મહીસાગર નદીના તટમાંથી, એના પટમાંથી આ રેતી કાઢવામાં આવી છે અને આ રેતી જે છે આ રેતી ખનન માફિયાઓ
આ મહીસાગર નદી પાસેની રેતી જે છે અહીંથી રોજ હેરાફેરી કરી રહ્યા છે, આ રેતીનો વેપાર કરી રહ્યા છે. છે તો સરકારી સંપત્તિ, કુદરતની સંપત્તિ છે, પરંતુ આ કુદરતની ને સરકારની સંપત્તિમાં રેતીના જે માફિયાઓ છે, રેતી ખનન માફિયાઓ છે, એ પોતાનો હક જમાવી બેઠા છે. ક્યાંકને ક્યાંક પર્સ પાકીટો આપી આપી તે લોકો પોતાનો આ બે નંબરનો ધંધો ચલાવી રહ્યા છે. આમાં કેટલા પ્રકારની પરમિશન છે કે નહીં એ પણ હજુ એક શંકાનું સ્થાન છે. પરંતુ જો પરમિશન હોત તો લોકો અરજી કાગળિયા ન કરતા હોત. જે પ્રકારે આપણે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે, રેતી ખનન માફિયાઓ દ્વારા મોટી હદમાં મોટા પ્રમાણમાં અહીંયા આગળ રેતી કાઢવામાં આવી રહી છે. આ નદીમાંથી રેતી કાઢવામાં આવી છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારે મુજફ્ફર બ્રિજ પાસે જે નદી આવી છે, નદીના તટમાંથી જે રેતી ખનન થઈ રહ્યું છે, તે રેતી ખનન પર ગુજરાત સરકારના અધિકારીઓ ક્યારે અંકુશ લાવે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા પાદરા.